સ્વાભાવિક છે કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પતે એટલે સમગ્ર શિક્ષણની અંદર ગુજરાત જેવી 6.5 કરોડની જનતા, દૂરદરાજ વિસ્તારો અને ગુજરાત એક એવો ભૌગોલિક પ્રદેશ છે કે જ્યાં આગળ દરિયા કિનારો છે, જંગલો છે, પહાડો છે, વન છે, પ્લેન ટેબલ એરિયા પણ છે. આવા તમામ વિસ્તારોમાં શિક્ષણ આપવાનો અને સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવાનો સરકારશ્રી પૂરેપૂરો ખંતથી અને નિષ્ઠાથી પ્રયત્ન કરી રહ્યો છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે આનું બ્રીફિંગ લીધું એટલે એમને બહુ સ્પષ્ટ કહ્યું કે મારે કોઈ સાચી વાત, સારી વાત સાંભળવી નથી, પરંતુ સાચી વાત સાંભળવી છે. જ્યાં આગળ ક્યાંય લેકિંગ હોય, જ્યાં મુશ્કેલી હોય, એ પ્રકારનું રિપોર્ટિંગ કરશો તો આગામી સમયમાં જ્યાં આગળ આપણને નાની મોટી તકલીફો માલુમ પડી છે એ સુધારવાનો અવકાશ અને મોકો મળે. અને આવું કહેતાની સાથે જે લોકોને યોગ્ય અનુભવ નહોતો અથવા તો જ્યાં આગળ સૂચન કરવા જેવા હતા, એટલે સ્વાભાવિક ધવલભાઈએ પણ એ સૂચન કર્યું હતું અને એ બાબતમાં સર સમીક્ષા કેન્દ્ર છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, એના દ્વારા જેટલી મળેલી નાની મોટી બાબતો સાથે સંકલન કરી અને એ કેવી રીતે સુધરે એની સૂચનાઓ પણ આપી દીધી છે. ત્રણ વર્ષ, આમ તો 8 એટલે 3 થી 4 વર્ષ જેવા સમયગાળો આપણા માટે ખૂબ, ગુજરાત નહીં દેશ માટે ને દુનિયા માટે ખરાબ ગયો છે. એ સમયે શિક્ષણનું સ્તર કથળ્યું હોય ને એક પેઢીને નુકસાન થયું હોય, કોવિડ કાળ દરમિયાન બન્યું છે. પરંતુ ધોરણ 8 થી 10 કે જ્યાં આગળ આવી આપણને ફરિયાદો મળી છે તો ફરીથી એ બાબતમાં એનું ગણિત, એનું ભાષા, વિજ્ઞાન આ બધામાં સ્ટ્રેન્થનિંગ કરી અને આવતા સમયમાં આવા બાળકો આઇડેન્ટિફાઈ કરી અને વ્યવસ્થિત પદ્ધતિથી એને ફરીથી એજ્યુકેટ કરવાનો પ્રયત્ન રાજ્ય સરકાર ચોક્કસ કરવાની છે. ઋષિભાઈ, છેલ્લો સવાલ, ધવલભાઈએ પત્રની અંદર એવો ઉલ્લેખ કર્યો છે, સડેલું શિક્ષણ, આવો એક શબ્દ એને વાપર્યો છે. શું એટલી હદે ખરાબ છે આપણી શિક્ષણ વ્યવસ્થા? શબ્દ કદાચ સડેલું હોઈ શકે, પરંતુ એમને જ્યાં એમની નજર પડી અને આદિવાસી વિસ્તારમાં ગયા હશે અને ત્યાં આગળ નાની મોટી ખામીઓ જોવા મળી, એના કારણે આખા ગુજરાતનું ચિત્ર તમે જુઓ તો જ ખરા અર્થની અંદર શિક્ષણની વાત કરી શકો. આ આંધળા જેવું છે. એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જ્યારે હાથીને જુએ કે ભાઈ આ હાથીનું વર્ણન કરો, એટલે જ્યાં અડે એવું જ એનું વર્ણન થાય, પરંતુ એના જોવા માટે તો આખો હાથી જોવો પડે. એટલે ક્યાંક નાની મોટો વિષય ક્યાંક છૂટી ગયો હોય એના કારણે એમને શબ્દ વાપર્યો હોય. પરંતુ એકંદરે ગુજરાતના શિક્ષણમાં રાજ્ય સરકાર, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હતા ત્યારથી આખા દેશની અંદર શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ, ગુણાંકનનો કાર્યક્રમ, આ બધા કાર્યક્રમ ગુજરાતમાં ચાલુ થયા. એ એટલા માટે ચાલુ કર્યા, ક્યાંક નાની મોટી લેકિંગ હોય, ક્યાંક નાની મોટી વસ્તુઓ છૂટી જતી હોય તો એને અપગ્રેડ કરી શકાય, એ વ્યવસ્થાઓને સુધારી શકાય, એનો કાર્યક્રમ સમગ્ર દેશમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે અહીંયા ચાલુ કર્યો અને ડ્રોપઆઉટ રેશિયોમાં પણ ખૂબ મોટો બદલાવ ગુજરાતમાં આવ્યો છે.